नमस्कार वाहला विद्यार्थी मित्रों, सर्वोपरि शंकु द्वारा विडियो लेक्चर ना माध्यम द्वारा आपणो शिक्षण कार्य आ रीते आपणे आगळ वधारवानो प्रयास करी रह्या छीए। अत्यार सुधीमां मित्रों स्वाध्याय नंबर 2 बहुपदी, स्वाध्याय नंबर 3 रिचल सुरेख समीकरण अने संभावना, स्वाध्याय नंबर 15 आम आपणे 3 चेप्टरनो अभ्यास कम्प्लीट करेल छे। जो गणित विषयनी वात करीए तो आ बधुं आपणे सुव्यवस्थित रीते आपणी बुकमां कम्प्लीट करी अने तैयारी આપણી પોતાની રીતે વિડીયો લેક્ચરના માધ્યમ દ્વારા ચાલુ કરી દીધી હશે એવી આપણે આશા રાખીએ। મિત્રો, આગળ આપણે હવે જે નવા ચેપ્ટરનો અભ્યાસ કરવાના છીએ તે ચેપ્ટર આપણું છે આંકડાશાસ્ત્ર। મિત્રો, તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, અહીંયાથી 10મા ધોરણથી કોમર્સ જાઓ, સાયન્સ જાઓ, કોઈ પણમાં આંકડાશાસ્ત્ર એ ચેપ્ટર બહુ અગત્યનું બની રહેશે। આગળ તમારા કન્ટિન્યુ અભ્યાસમાં કોઈ પણ ફિલ્ડમાં આંકડાશાસ્ત્ર એક અગત્યના ચેપ્ટર તરીકે ભાગ ભજવે છે। તો આમ મિત્રો, આ જે ચેપ્ટર છે એ તમારા માત્ર 10મા માટે નહીં, આગળના અભ્યાસ માટે પણ એવું અગત્યનું છે। સ્કોરિંગની દ્રષ્ટિએ પણ મિત્રો બોર્ડમાં આ 8 માર્ક્સનો ભાગ ભજવે છે। આંકડાશાસ્ત્ર 80માંથી 8 માર્ક્સનો ભાગ ભજવે છે અને બહુ રોકડિયા માર્ક્સવાળું છે। નોર્મલ વિદ્યાર્થી પણ જો કેલ્ક્યુલેશન શું સારી રીતે કરી શકે અને માત્ર ને માત્ર સૂત્ર પર આધારિત એવું ચેપ્ટર એટલે આંકડાશાસ્ત્ર। તો આજે આંકડાશાસ્ત્ર ચેપ્ટરના મિત્ર સૌ પ્રથમ ભાગને 1માં, આ ધોરણ 10ના ભાગ 1માં આપણે 9મા ધોરણમાં જે કાંઈ સ્ટડી કરી ગયા છીએ એનો બેઝિક અભ્યાસ કરશું। મિત્રો, ધોરણ 9માં આપણે આંકડાશાસ્ત્ર માટે અલગ અલગ 3 માળખાનો ઉલ્લેખ કરેલો જેના દ્વારા આપણે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરી ચૂક્યા। હવે ત્યાં મિત્રો જે કાંઈ છે એ અવર્ગીકૃત માહિતી આપણને આપેલી હતી। અવર્ગીકૃત માહિતીને આપણે વર્ગીકૃત માહિતીમાં રૂપાંતરિત કરતા હતા। હવે એટલે શું અવર્ગીકૃત અને વર્ગીકૃત? તો ત્યાં તમને ખ્યાલ હશે એક લાંબુ કોષ્ટક જેવી આપણે રકમ આપતા જેને આપણે વર્ગમાં ફેરવતા કે ભાઈ માનો કે આ એક ક્લાસ કમ્પ્લીટલી ભરેલો છે, તમે બધા વિદ્યાર્થી એમાં બેઠા છો, તમારા રિઝલ્ટ જે છે એને આપણે માનો કે 40 થી 50ની વચ્ચે કેટલા, 50 ની 60ની વચ્ચે વિદ્યાર્થી કેટલા, આ રીતે જો આપણે અરેન્જ કરીએ એટલે કે એને ગોઠવીએ તો એને આપણે વર્ગીકૃત માહિતી કહી કહેવાય। તમને યાદ હશે કે આ રીતનું આપણે ટેબલ બનાવતા, અહીંયા વર્ગ લખતા, આવૃત્તિ ચિહ્ન લખતા અને આવૃત્તિની સંખ્યા, એટલે કે 40 થી 50ની વચ્ચે કેટલા વિદ્યાર્થી છે એ આપણે કમ્પ્લીટ જે કોષ્ટક છે એમાંથી ગણતા, એને આપણે અહીંયા આવૃત્તિ તરીકે દર્શાવતા। તો આમ જે ધોરણ 9 છે એનું આંકડાશાસ્ત્ર એ આપણા ધોરણ 10ના પાયા તરીકે ઉભરી આવે છે। તો મિત્રો, ત્યાં જે અવર્ગીકૃત માહિતી છે એને આપણે વર્ગીકૃત માહિતી કન્વર્ટ કરતા હતા અને સાથે સાથે મિત્રો અવર્ગીકૃત માહિતી માટે 3 જે વસ્તુ છે એનો આપણે અભ્યાસ કરેલો। આંકડાશાસ્ત્રના 3 એવા પાયા કોણ કોણ? તો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક। મિત્રો, એ મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો જે આપણે અભ્યાસ કર્યો એ 9મા ધોરણમાં જે વાત છે એ અવર્ગીકૃત માહિતી માટે હતી। મિત્રો, અહીંયા મધ્યક જેને આપણે એક્સ બાર વડે દર્શાવતા હતા, મધ્યસ્થ જેને કેપિટલ એમ વડે દર્શાવતા હતા અને બહુલક જેને મિત્રો આપણે ત્યાં કેપિટલ ઝેડ વડે દર્શાવતા હતા। આ 3 જે સ્તંભ છે આંકડાશાસ્ત્રના 3 સ્તંભ સ્વરૂપ આંકડાશાસ્ત્ર માટે આ 3નો આપણે અભ્યાસ જે કરેલો છે એ મિત્રો અવર્ગીકૃત માહિતી માટે કરેલો હતો। 9મા ધોરણમાં અવર્ગીકૃત માહિતી માટે અભ્યાસ કરેલો છે। જ્યારે ધોરણ 10માં જે આપણે આગળ અભ્યાસ કરશું એમાં અવર્ગીકૃત માહિતીનો ઉપયોગ આવશે, પરંતુ જે અભ્યાસ કરવાનો છે એ મિત્રો વર્ગીકૃત માહિતી માટે આ 3 વસ્તુનો અભ્યાસ કરવાનો છે, એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક। હવે વર્ગીકૃત માહિતી જે છે એ આપણને તરીકે રકમમાં આપેલી હશે મિત્રો, અને એના માટે આ 3 વસ્તુ કેવી રીતે મેળવવાની એનો આપણે વ્યવસ્થિત અભ્યાસ ચેપ્ટરમાં કરવાના છીએ। એટલે કે એના પહેલાં સૌ પ્રથમ સૂત્ર આપણે લખશું અને એનો અભ્યાસ કરશું, પરંતુ તે પહેલાં અવર્ગીકૃત માહિતી માટે આ 3નો આપણે અભ્યાસ એટલે કે 9મા ધોરણનું નાનું એવું રિવિઝન કરી લઈએ, કારણ કે એનો ઉપયોગ આપણે અહીંયા કરવાના છીએ। બીજું કે અવર્ગીકૃત માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલક સિવાય આપણે ત્યાં 9મા ધોરણમાં મિત્રો એ જે માહિતી છે એને આલેખ સ્વરૂપે પ્રેઝન્ટેશન આલેખ સ્વરૂપે રજૂ કરતા પણ શીખ્યા હતા, લંબા લેખ, સ્તંભા લેખ એવું બધું આપણે દોરતા મિત્રો। તો એ જે કાંઈ છે એનો આપણે અહીંયા ખાસો ઉપયોગ છેલ્લે ચેપ્ટરના અંતમાં આલેખનો પણ થોડો ભાગ આપણે આંકડાશાસ્ત્રમાં ગણી શકશો।
तो अहीं नानोमा धोरण रिविजन तरीके सौ प्रथम मध्यक मध्यक अने बहुलक नो थोड़ो एवो परिचय मेळवी लईए। एटले के आज विडियो लेक्चर भाग एक जे छे आपणो ई धोरण नौ नु बेजिक छे, स्टैंडर्ड नौ नु आंकड़ा शास्त्र ना एक तरीके आपणे भाग एक मूकीए छीए। एटले के मित्रों धोरण दस मां उपयोगी होय એવું કંઈક અવર્ગીકૃત માહિતી માટે કેવી રીતે મધ્યક મધ્યસ્થ અને બહુલક આપણે મેળવતા એ એક નાની એવી નજર કરી લઈએ। તો મિત્રો મધ્યક માટે સૂત્ર હતું, મધ્યકને આપણે એક્સ બાર વડે દર્શાવતા, મધ્યક એક્સ બાર બરાબર તમને યાદ હશે કે ઉપર આપણે લખતા અવલોકનનો સરવાળો, અવલોકનનો સરવાળો અને છેદમાં મિત્રો લખતા આપણે અવલોકનની કુલ સંખ્યા। તમને યાદ હશે કે મિત્રો અવલોકનના સરવાળાને આપણે સિગ્મા એક્સ આઈ કહેતા હતા, સિગ્મા એક્સ આઈ, અને અવલોકનની કુલ સંખ્યાને એન વડે દર્શાવવામાં આવે છે। તો મિત્રો અહીંયા આ જે કાંઈ વસ્તુ છે આ એ કઈ માહિતી માટેની વાત થાય છે, તો કે અવર્ગીકૃત માહિતી માટેની વાત છે। એટલે કે અહીંયા આવૃત્તિનો કોઈ ઉલ્લેખ નથી, જ્યારે ધોરણ દસમાં આપણે મધ્યક મેળવશું ત્યારે સાથે આવૃત્તિવાળા પણ એક્ઝામ્પલ આવશે। તો મિત્રો ફરી વખત કે કોઈ પણ અવલોકન તમને આપેલા હોય એનું મધ્યક મેળવતી વખતે તે બધા અવલોકનનો સરવાળો કરવાનો, ભાંગા જેટલા અવલોકન હોય એની સંખ્યા વડે એનો ભાંગાકાર કરવાનો રહેશે। જેમ કે અહીંયા મિત્ર પાંચ વિદ્યાર્થી બેઠા હોય, પાંચ વિદ્યાર્થી એનું આપણે જો મધ્યક મેળવવાનો હોય એના ગુણનો, તો પાંચે પાંચના ગુણનો સરવાળો કરવાનો રહેશે ભાંગ્યા એની સંખ્યા કરવાની રહેશે। તો મિત્રો એક નાના એવા ઉદાહરણ તરીકે હું એમ કહું કે કોઈ એક 20 માર્ક્સની એક્ઝામ છે, તો 20 ગુણની એક્ઝામમાં 20 ગુણમાંથી પાંચ વિદ્યાર્થીએ મેળવેલા ગુણ, માનો કે મિત્રો 13, 14, 15, 16 અને 17 ગુણ છે, માનો કે આવી રીતના વિદ્યાર્થીએ ગુણ મેળવેલા છે, તો એનો મધ્યક આપણે મેળવીએ તો મધ્યક એક્સ બાર, એટલે તમને ખબર છે કે સિગ્મા એક્સ આઈ ભાંગ્યા એન, સિગ્મા એક્સ આઈ એટલે આ રિવિઝન તરીકેનું છે મિત્રો ભાગ એક છે, એટલે આપણે આ બધા અવલોકનનો સરવાળો કરશું 16 અને 17 અને ભાંગ્યા 5 અવલોકન છે એટલે ભાંગ્યા કેટલા કરશો 5 કરશું। આ બધા અવલોકનનો મિત્રો આપણે સરવાળો કરીએ તો અહીંયા 17 અને 13 30 ને 30 60 ને 75 આવશે, 75 ભાંગ્યા 5 કરશો એટલે તમને જવાબ તરીકે 15 મળશે। એટલે આપણે કહી શકીએ કે અહીંયા આ પાંચ વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક કેટલો મળ્યો, 15 મળ્યો। આ આપણે ધોરણ 9માં શીખી ગયા છીએ મિત્રો, પરંતુ ધોરણ 10માં શું નવીન આના કરતાં? તો મિત્રો માનો કે આ તો મેં 5 વિદ્યાર્થીની વાત કરી, આખો ક્લાસ કમ્પ્લીટ ભરેલો હોય 50 વિદ્યાર્થી, અને એમાંથી એવું બની શકે કે 8 વિદ્યાર્થીને 17 માર્ક્સ છે 20માંથી, તો મારે 8 વખત 17 17 17 17 સરવાળો કરવો, એના કરતાં તમે જ મને કહેશો સાહેબ 17 × 8 કરી નાખી, તો એનો મતલબ એ મિત્રો આવૃત્તિ થઈ કે 17 ગુણ મેળવતા વિદ્યાર્થીમાં 8 છે, તો આ થી એની શું કહેવાય આવૃત્તિ। અને એવો જ કંઈક અભ્યાસ આપણે ધોરણ 10ના કોષ્ટક સ્વરૂપે જ્યારે આવૃત્તિ આપણે આપેલી હશે અને માહિતી વર્ગીકૃત હશે એનો આપણે અભ્યાસ કરશું। તો વર્ગીકૃત અને અવર્ગીકૃત માહિતી માટે વ્યવસ્થિત આપણે સૂત્રનો અભ્યાસ પછી કરશું। ધોરણ 9ના બેઝિક તરીકે સૌ પ્રથમ મધ્યક આપણે મિત્રો મધ્યસ્થ માટે આપણે બે વસ્તુનો અભ્યાસ કરેલો। મધ્યસ્થમાં તમને ખ્યાલ હશે કે સૌ પ્રથમ પહેલા મધ્યસ્થ એમ મેળવતી વખતે અવલોકન જોવી પડે, અવલોકનની સંખ્યાને આધારે મધ્યસ્થના બે સૂત્ર હતા, તો અવલોકનની સંખ્યા એન એટલે કે અવલોકન એન ઈ જો મિત્રો અયુગ્મ હોય, તમને ખ્યાલ છે જ 9મા ધોરણમાં આપણે બહુ સારી રીતે જોઈ ગયા કે જો અયુગ્મ હોય એટલે કે એકી સંખ્યા હોય, જો એકી સંખ્યા હોય તો મધ્યસ્થનું સૂત્ર અલગ હતું અને બે કી સંખ્યા માટે મધ્યસ્થનું સૂત્ર અલગ હતું, તો બંનેના સૂત્ર મિત્રો તમને લખી આપું તો મધ્યસ્થ એમ બરાબર એકી માટે મિત્રો એન વત્તા એક ભાંગ્યા બે મૂ અવલોકન,
એટલાનું અવલોકન એ આપણા માટે મધ્યસ્થ થાય. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે આ ક્યારે, તો સૌ પ્રથમ પહેલા માહિતીના અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવી. ને ત્યારે નવમાં પણ આપણે ભાર દઈને કહેતા હતા મિત્રો કે મધ્યસ્થ માટે સૌ પ્રથમ જે ડેટા આપણને આપેલો હોય એ જો અવર્ગીકૃત હોય તેને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવો પડે. ચડતા ક્રમમાં ગોઠવી અને પછી કુલ સંખ્યા જો એકી હોય એટલે અયુગ્મ હોય તો આપણે આ સૂત્ર દ્વારા મધ્યસ્થ મેળવતા હતા. તો હવે મિત્રો આનું આપણે એક્ઝામ્પલની ચર્ચા નથી કરતા, પરંતુ આપણે સમજી જઈશું કે અયુગ્મ માટે કંઈક આવું સૂત્ર આપણે ભણી ગયેલા છીએ. પરંતુ પ્રથમ પહેલાં આપણે ચડતા ક્રમમાં ગોઠવશું અને પછી જે આટલામું અવલોકન હોય એને આપણે મધ્યસ્થ કહેશું. ત્યાર પછી મિત્રો ધારો કે અવલોકન એન યુગ્મ હોય, યુગ્મ હોય એટલે કે મિત્રો બેકી હોય, યુગ્મ બેકી સંખ્યાના અવલોકન આપેલા હોય એટલે કે જો 8 વિદ્યાર્થી હોઈ શકે, 10 વિદ્યાર્થી આપેલા હોય મિત્રો, 50 વિદ્યાર્થી આપેલા હોય, 49 નહીં, જો 49 વિદ્યાર્થી હોય તો સૂત્ર આપણે આ મુજબ મધ્યસ્થ હતા. એટલે કેમ, એનું કારણ આપણે નવમા ધોરણમાં આપેલું હતું કે 49 માટે જે છે એક એડ કરી તો બેકી સંખ્યા ભાંગાય એટલે 25મું અવલોકન મળે. કારણ કે જો ડાયરેક્ટ તો આપણે પોઈન્ટમાં જવાબ આવે, કારણ કે 49 ભાંગ્યા 2 કરશો તો તમને મિત્ર 24.5 આવે. એટલામાં અવલોકન કયું ગણવું, 24.5 એટલે 24મું ગણવું કે 25મું ગણવું? રેડી? એટલા માટે જ્યારે મિત્રો એન યુગમાં આવે ત્યારે મધ્યસ્થનું સૂત્ર આપણે ભણેલા કે મધ્યસ્થ એમ બરાબર n/2મું અવલોકન પ્લસ એટલે કે વત્તા એક ઉમેરવાના મિત્રો n/2 + 1મું અવલોકન. એટલે કે મિત્રો અહીંયા બે અવલોકન આપણે બાજુ વાળા વચ્ચેથી લીધા છે, જે આપણે નવમા ધોરણમાં પણ અભ્યાસ કરેલો, અને ભાંગ્યા એની એવરેજ એટલે કે મિત્રો એની સરાસરી ભાંગ્યા 2. એના ઉદાહરણ તરીકે આપણે એવું કહી શકીએ કે કોઈ 6 વિદ્યાર્થીને આપણે એક હરોળમાં ઊભા રાખીએ મિત્રો, અને એના ગુણને આધારે એને ચડતા ક્રમમાં પહેલાં ગોઠવી દેવાના. તો આ બાજુથી 2 અને આ બાજુથી 2 નીકળી જાય, એટલે કે વચ્ચેના જે 2 વિદ્યાર્થી વધે ત્રીજો અને ચોથો, એ 2ની તમે એવરેજ કાઢો એને આપણે એ 6 વિદ્યાર્થીઓ માટે મધ્યસ્થ કહી શકીએ. પણ આ સૂત્ર ક્યારે, જો એન કેવો યુગ્મ હોય તો. અને જો એન અયુગ્મ હોય મિત્રો તો ડાયરેક્ટ આ સૂત્ર એટલે કે +1 કરી અને ભાંગ્યા 2મું અવલોકન જે છે એ આપણા માટે મધ્યસ્થનો ભાગ બચશે. તો આમ મધ્યસ્થ માટે આપણે કુલ 2 અલગ અલગ મિત્રો સૂત્રનો અભ્યાસ કરી ગયેલા છીએ. છેલ્લો ટોપિક જે આપણે નવમામાં અભ્યાસ કરેલો મિત્રો એ હતું બહુલક. બહુલકને મિત્રો ઝેડ વડે દર્શાવતા, અને નવમા ધોરણની દ્રષ્ટિએ જ જો બહુલકનો આપણે માત્ર ચર્ચા કરીએ તો બહુ સહેલામાં સહેલી વાત એ આપણે બહુલકની જોઈ હતી કે જે કાંઈ અવલોકનો આપેલા હોય મિત્રો એ ત્યાં તો અવર્ગીકૃત જ હતા નવમા ધોરણમાં. તો એ જે અવર્ગીકૃત માહિતી છે એમાંથી સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું અવલોકન એને આપણે બહુલક કહેતા હતા. તો મિત્રો બહુલક ઝેડ એટલે આપણને ખ્યાલ છે કે સૌથી વધુ પુનરાવર્તિત અવલોકન, સૌથી વધુ વખત પુનરાવર્તિત અવલોકન છે એને આપણે બહુલક કહીએ છીએ. માનો કે મિત્ર આપણે જે અત્યારે ચર્ચા કરીએ છીએ એ મુજબ કે કોઈ 6 વિદ્યાર્થી હોય, 1ને 18 માર્ક્સ હોય, પછી 17 હોય, ફરી 18 હોય, 19 હોય, 18 હોય, અને 1ને 20માંથી 20 હોય, 20 ગુણમાંથી જો આ રીતે ગુણ મેળવેલા હોય તો આપણે માત્ર જોવાથી ખબર પડી જાય કે અહીંયા 3 વિદ્યાર્થીને 18 ગુણ હોવાથી આપણે આ માહિતીનો બહુલક z = 18 કહી શકીએ. તો મિત્રો આજે આંકડાશાસ્ત્ર આપણા અત્યારે 8 માર્ક્સમાં ધોરણ 10માં અભ્યાસ કરવાના છીએ, જેમાંથી 4 ગુણનો ક્વેશ્ચન એ આપણે આંકડાશાસ્ત્રના મિત્રો આ ચેપ્ટરમાંથી આપણે મળશે. રેડી? તો જે કંઈ અભ્યાસ છે એ આગળના વિડીયો લેક્ચરથી આપણે આગળ ધપાવશું. અત્યારે ધોરણ 9ના બેઝિક તરીકે માત્ર એક રિમેમ્બર આપવા માટે આપણે એવું વિચારી શકીએ કે અવર્ગીકૃત માહિતી માટે મધ્યકનું સૂત્ર કંઈક આવું આપણે ભણેલા હતા. અવલોકનનો સરવાળો ભાંગી અવલોકનની કુલ સંખ્યા, અને મિત્રો માત્ર એના ગુણોત્તરથી જે જવાબ મળે એ મધ્યક મળે. મધ્યસ્થ માટે 2 વસ્તુ, જો અયુગ્મ હોય તો
આ સૂત્ર દ્વારા એન પ્લસ એક કરવાના અહીંગા બે કેટલામું અવલોકન ચડતા ક્રમમાં ગોતી લેવાનું. જો અયુગ્મ યુગ્મ હોય તો ભાંગ્યા બે મું અવલોકન પ્લસ એક કરી અને એન બાય ટુ પ્લસ એક મું અવલોકન એને ભાંગ્યા બે એટલે બે અવલોકનની સરાસરી આવશે. અને બહુલકમાં સૌથી વધુ પુનરાવર્તિત અવલોકન જેને આપણે બહુલક કહીએ. તો આગળનો અભ્યાસ મિત્રો આંકડાશાસ્ત્રનો 14.1 થી આગળના વિડીયોમાં સૌ પ્રથમ પહેલા સૂત્ર લેશું અને ત્યારબાદ આપણા ચેપ્ટર તરફ આગળ વધશું. નમસ્કાર, જય હિન્દ.